નમસ્કાર, હું મનોજ ખત્રી અને આજનો મુદ્દો છે ચર્ચા કે હોબાળો. ચર્ચા કરતા પહેલા ગૃહને લજવનારા દ્રશ્યો અને હકીકત પર નજર કરીએ, જે ગુરુવારે વિધાનસભા ગૃહમાં જોવા મળ્યા હતા. જે પ્રમાણે ગુરુવારે ગૃહમાં ગરદાપાટુ અને છૂટા હાથની મારામારીના વરવા દ્રશ્યો સર્જાયા હતા, તેનાથી ન માત્ર ગુજરાતના રાજકારણને પરંતુ સમગ્ર ગુજરાતને એક ઝાટકો લાગ્યો હતો. ગુજરાતવાસીઓના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું તેમને પોતાનો કિંમતી મત આપીને નેતાઓને આના માટે વિધાનસભામાં મોકલ્યા હતા. જો કે આ વાતને પણ દિવસો વીતી ગયા, પણ આ મુદ્દે ન તો સત્તાપક્ષ કંઈ બોલવા તૈયાર છે, ન વિપક્ષ. ગુરુવારે ગૃહની ગરિમાને જે પ્રમાણે લાંછન લાગ્યું હતું, શું 3 દિવસની રજા બાદ તે બધું ભૂલીને સોમવારે ફરીથી જેસે થે જેવી સ્થિતિ જ ગૃહમાં જોવા મળશે, કે પછી આ 3 દિવસોમાં જવાબદારો સામે પગલાં પણ લેવાયા છે? આનો કોઈ અધિકૃત જવાબ સત્તાપક્ષ કે વિપક્ષ પાસેથી મળ્યો નથી. માટે આ જ મુદ્દે આજે આપણે સત્તાપક્ષ વિપક્ષના ધારાસભ્યોને બોલાવ્યા છે, સીધી તેમની સાથે વાત કરીએ. સ્ટુડિયોમાં આ મુદ્દે ચર્ચા કરવા ભાજપના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ અને રાજકીય વિશ્લેષક રજનીકાંત દેસાઈ ઉપસ્થિત છે. સૌથી પહેલાં ભૂષણભાઈ આપને પૂછવા માગીશ કે આજે હોબાળો સર્જાયો ત્યારબાદ ચલો ઘટના તો બની ગઈ, વાંક કોનો હતો અને તેને શું સજા થઈ? કોંગ્રેસ ગરિમા ચૂક્યું, કોંગ્રેસ ભાન ભૂલ્યું. સભાગૃહની અંદર જે વરવા દ્રશ્યો સર્જાયા, ખૂબ જ દુઃખદની બાબત કહેવાય કે જે રીતે કોંગ્રેસ પક્ષે તેનો અવાજ રજૂ કરવો જોઈએ એ ગરિમા ચૂક્યું. પ્રશ્ન ચાલતો હતો, પ્રશ્ન ક્રમાંક 7 કૃષિમંત્રીને લગતો પ્રશ્ન હતો, કૃષિ વિભાગને લગતો. નહીં ભૂષણભાઈ, મારો ખાલી કહેવાનું એ છે કે શું વાંક ખાલી ભાજપનો જ, કોંગ્રેસનો જ હતો, ભાજપનો કોઈ વાંક નહોતો? કોંગ્રેસ, મેં કીધું ને, ગરિમા ચૂક્યું. જે રીતનું કોંગ્રેસે વાણી, વ્યવહાર અને વર્તન સભાગૃહની અંદર કર્યું, ભૂતકાળની અંદર પણ વિરોધ પક્ષની ભૂમિકા ભજવનારા અનેક પાર્ટીઓએ સભાગૃહમાં વિરોધ કર્યા છે, પણ ક્યારેય ગરિમા ચૂકી નથી. પણ દુઃખ એ થાય કે જે રીતે કોંગ્રેસ વાણી, વ્યવહાર અને વર્તન ચૂક્યું, અને એ ચૂકવાને કારણે જે શબ્દો બોલાતા હતા, મને બરાબર યાદ છે, સભાગૃહમાં હાજર હતા, કે આ તમારું છેલ્લું બજેટ છે, બોલી લો, અલ્યા તું તા, આ જે શબ્દો તું તા તારી એમ, અને આ છેલ્લું બજેટ છે, તમારે જે જવાબ આપવા હોય આપી દો, આવા જે વાક્યો બોલાતા હતા એની સામુ વિરોધ પક્ષમાંથી, સત્તાધારી પક્ષમાંથી કહેવામાં આવ્યું કે ભાઈ એક બાજુ મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો જાહેર થતા. ભૂષણભાઈ, તમે એવું કહેવા માંગો કે ભાજપનો કોઈ વાંક નહોતો? હે, તમે એવું કહેવા માંગો છો ભાજપનો કોઈ વાંક નહોતો આમાં? ભાજપને ઉશ્કેરવાનો પ્રયત્ન જે રીતે કોંગ્રેસે કર્યો, ભાજપના ધારાસભ્યોએ ખૂબ જ સંયમ રાખ્યો, મંત્રીશ્રીઓની આખી કોર્ડન થઈ ગઈ, સાર્જન્ટોની કોર્ડન થઈ ગઈ, અને ભાજપના ધારાસભ્યો એક પણ વેલમાં ગયા સિવાય જે રીતે કોંગ્રેસે દુષ્કૃત્ય કર્યું એ ખૂબ જ ગંભીર બાબત છે, અને ખૂબ જ ગરિમા ચૂકેલી કોંગ્રેસ, મેં કીધું ને ભાન ભૂલેલી કોંગ્રેસ, જેની પાસે ગુજરાતના વિકાસની અંદર રોડા નાખવાનું, શાંત પાણીમાં પથ્થર નાખીને વમળો પેદા કરવાનું કામ એ હવે માત્ર કોંગ્રેસ, આવનારા દિવસોની ચૂંટણીઓ આવી રહી છે અને જે રાજ્યોની ચૂંટણીઓ થાય છે એના પરિણામો આંચકાજનક આવે છે, એનાથી બેબાકળી બનેલી કોંગ્રેસે ગમે તેમ કરીને મતદારોને, ગુજરાતની પ્રજાની માનસિકતા અનેક પ્રકારે અત્યાચારના આક્ષેપ કર્યા, કૌભાંડના આક્ષેપ કર્યા, ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા, ક્યાંય યોગ્ય ક્યાંય જગ્યાએ સમર્થન નહીં મળતા બેબાકળી બનેલી કોંગ્રેસે જે કૃત્ય અત્યારે આચરી રહી છે અને હાઉસમાં એમને શરૂઆત કરી છે, એ બહુ ગંભીર બાબત છે.
ઓકે, આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસના ધારાસભ્ય કરમશીભાઈ પટેલ. કરમશીભાઈ, તમે પણ આ બનાવના દિવસે ત્યાં ગૃહમાં હાજર હતા. આપને પૂછવા માંગીશ, ખાસ કરીને શું બનાવ બન્યો હતો અને કોને શું સજા થઈ? બનાવ જો બન્યો એ તો જોકે બધાએ ખબર છે, પણ હવે ત્યારબાદ પક્ષે કોઈ સજા કરી ખરી? પક્ષે, અમારા પક્ષે સજા કરવાની ક્યાં જરૂરત છે? અમે અમે અમારા ખેડૂત બાબતના પ્રશ્નો હતા, એ પ્રશ્નની રજૂઆત ભાઈ પરેશભાઈ ધાનાણીએ કરી, પણ ત્યાં આગળ ખરેખર આત્મહત્યા થયેલી ખુદ ગૃહમંત્રીએ કબૂલ્યું કે 8 થયેલી, પણ એમને સ્પષ્ટ જવાબમાં લખેલું શું કીધી તમે? કમસીભાઈ, 8-8. કમસીભાઈ, ભૂષણભાઈ, મારો સવાલ એ નથી કે ત્યાં આગળ એ દિવસે શું બન્યું હતું, એમાં વાંક કોનો હતો? બરાબર, શું દરેક પક્ષનો તાળી એક હાથે તો વાગતી નથી, તો શું પક્ષે પોતાના ધારાસભ્યોને કોઈ પગલાં લીધા ખરા એમની સામે? ક્યાંથી લેવાનો પ્રશ્ન જ બનતો નથી. અમારા ધારાસભ્યો આવતા બોલવા માંડ્યા એટલે સીધા જ ત્યાંના જનતાએ આપી. ભાઈ કાંતિભાઈ અમૃત્યા, કાંતિભાઈ અમૃત્યા અને પ્રફુલભાઈ પાનસરિયા, આ બંને ધારાસભ્યોએ અમારા બંને ધારાસભ્યોને ગાળો ફાડી. ગાળો ફાડી તમે સાંભળો, અને પછી જ અમારા ધારાસભ્યો કંટાળ્યા એટલે સીધા જ ક્યાં, એક તો કે તમે જવાબો ગૃહમાં ખોટા આપો છો અને પાછા ઉપરથી દાદાગીરી કરો છો, પછી ત્યાંથી આખું ગૃહમાં એ બાજુ એમને શોરબકોર કરી, આ બાજુ કોંગ્રેસ વાળાએ શોરબકોર કરી. કરમશીભાઈ, અને ગૃહમાં ધારાસભ્યને ખોટા જવાબ મળતા હોય તો એની પણ પદ્ધતિ છે. ચલો ચલો ભૂષણભાઈ, એ વાત માની લઈએ કે ખોટા જવાબ મળતા હોય, બરાબર, ખોટા જો જવાબ મળતા હોય તો અગેઈન જે બંધારણ છે વિધાનસભાનું તેનાથી પરના રહી શકે. રજનીકાંત ભાઈ, આપણે પૂછવા માંગીશ, ખોટા જવાબ શું ધારાસભ્યો આપી શકે ખરા? રજનીભાઈ, ખોટા જવાબો ધારાસભ્યો આપી શકે નહીં, અને ધારાસભાના જે નિયમો છે, મંત્રીએ જવાબ ખોટો આપ્યો તો મંત્રી કે મંત્રી જે જવાબ આપે એ ખરેખર મંત્રી પણ ધારાસભ્ય છે, ધારાસભ્ય છે અને મંત્રી છે, એક જવાબદાર વ્યક્તિ છે, અને ગૃહના નિયમ મુજબ એ ખોટા જવાબ આપી શકે નહીં. પરંતુ જે પરિસ્થિતિ બંને મિત્રોએ જે વર્ણવી છે એ પરિસ્થિતિ જોતા એમ કહી શકાય કે બંને પક્ષે દોષ છે. એક તોફાન કરવાનો પ્રયત્ન કરે છે અને જે રીતે કાગળો ગુજૂટવી લે છે પ્રધાન જવાબ આપી રહ્યા હોય ત્યારે, અને બીજી બાજુ જે ગાળો દેવામાં આવે છે ખરેખર એ એમ કહી શકાય કે ગૃહને માટે ખૂબ જ શરમજનક બાબત છે. ગૃહને માટે ખૂબ જ શરમજનક છે અને આવું ન થવું જોઈએ ખરેખર. એ લોકોએ વિચારવું જોઈએ કે એ લોકો કઈ રીતે ચૂંટાઈને આવેલા છે, કોના પ્રતિનિધિઓ છે. બિલકુલ, ગુજરાતની પ્રજા જ્યારે એમને 5 વર્ષ માટે સારા કામ માટે એમના પ્રશ્નોના ઉકેલ માટે ચૂંટીને મોકલે છે તો ત્યારે એ લોકોએ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ અને જે કંઈ કરી રહ્યા છે એનો વિચાર કરવો જોઈએ કે એના પ્રત્યાઘાત કેવા પડશે ગુજરાતમાં ને સમગ્ર દેશમાં ને દુનિયામાં કેવા પ્રત્યાઘાત પડશે, તે બધી બાબતોને એમણે વિચાર કરવો જોઈએ જે કંઈ કરતા પહેલાં એમણે એનો વિચાર કરવો જોઈએ. ને જ્યારે એમને પ્રજા ચૂંટીને મોકલે છે ત્યારે પ્રશ્નોના ઉકેલ માટે મોકલે છે અને આટલો બધો મોટા પ્રમાણમાં એમની પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જનતાની અપેક્ષા છે, જનતાની જે અપેક્ષા છે એ પરિપૂર્ણ કરવાની એમની જવાબદારી છે. ભાઈ, તમે કીધું જનતાની અપેક્ષા છે, આપણે પૂછવા માંગીશ કે જનતાની અપેક્ષા છે કોંગ્રેસના બે ધારાસભ્યોને સમગ્ર ગુરુના જે સત્ર દરમિયાન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, ભાજપના ધારાસભ્યો પણ ગાળો બોલ્યા હતા, એમના સામે કેમ કોઈ પગલાં નથી લેવાયા? ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ગાળો નથી બોલ્યા. પહેલી વસ્તુ, ગાળો બોલ્યા ચોખ્ખી જે રીતે સીસીટીવી છે પણ પૂરતા નથી, સમગ્ર ઘટનાક્રમના નથી. પહેલી વખત ગુજરાતના ઇતિહાસની અંદર પહેલી વખત માન્ય અધ્યક્ષશ્રીએ આ સીસીટીવી ફૂટેજ પહેલી વખત આપ્યા. ગૃહમાં બનેલી ઘટનાઓ એ બહાર સુધી પહોંચતી નથી, એ એમનો અબાધિત અધિકાર છે, ગૃહનો એક નિયમનો અધિકાર છે. પણ જે રીતનું વાણી વ્યવહાર સીસીટીવી કે સીસીટીવીના દ્રશ્યો બહાર આપવામાં આવ્યા, પરંતુ જે પ્રકારે સમગ્ર દ્રશ્યો નથી આપવામાં આવ્યા, માત્ર એ સીસીટીવીના અમુક જ દ્રશ્યો આપવામાં આવે છે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો દોડી ગયા છે. જે 7-8 મિનિટ કે 10 મિનિટની જે ઘટના બની એ પૂરેપૂરી આપવામાં આવી અને પૂરેપૂરી જોયા પછી માન્ય અધ્યક્ષશ્રીએ બંને પક્ષે નિર્ણય, જે પોઈન્ટ ઓફ ઓર્ડર માન્ય ભૂપેન્દ્રસિંહજી અને માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈએ મુખ્ય સસ્પેન્ડ કરવા જોઈએ. બંને દરખાસ્ત મૂકી અને દરખાસ્તમાં ભારતીય જનતા પાર્ટી
એ દરખાસ્તની તરફેણમાં મત આપ્યા અને એ સસ્પેન્ડ થયા છે. મારો કહેવાનો મતલબ એવો છે, બહુમતી તમારી છે, બહુમતી કે જરૂરી વાત નથી. બહુમતી વધારે ધારાસભ્ય બીજેપીના, તમને તમને ખબર નથી, તમને ખબર નથી, ઉડી જવાનું. નહીં નહીં, તમારા તમારા સભ્યને ખબર નથી, તમે મતદાન કરો કે વધારે ધારાસભ્ય હા પાડો એટલે પાડો. નહીં નહીં, તમારા સભ્યને ખબર નથી કે ગૃહનું એક નિયમથી ચાલે છે. ગૃહ એ મારા તમારા કહે કે એનાથી નથી ચાલતું, એના નિયમો છે, એ નિયમોને આધારે. પણ જે ભાષા જે કોંગ્રેસ છેલ્લા ચાર દિવસથી બે બાક, મેં કીધું ને, બે બાકડી બનેલી કોંગ્રેસ પાસે હવે કોઈ મુદ્દો નથી. નિયમોથી ચાલે છે, તમે તમે માનો છો કે ગૃહ છે નિયમોથી ચાલે છે, તો ભાઈ શા માટે ભાજપના વિરોધ પક્ષે વિરોધ કરવો જોઈએ? બિલકુલ, એનો રચનાત્મક વિરોધ હોવો જોઈએ. પણ જે રીતનો વિરોધ કોંગ્રેસ કરવા જઈ રહી છે, મારો સિમ્પલ સવાલ, વિરોધ કરે છે પણ ગૃહની મર્યાદામાં રહેન કર. પણ તમે તો આજ સુધી અમારી સરકાર હતી ત્યારે રીતસર કાગળો ફેંકીને માઈકો ફેંકેલા છે અમારા. હું તમને અમરસિંહભાઈ આપને અટકાવવા માંગીશ. ભૂષણભાઈ, આપનો સીધો સવાલ એક જ છે કે તાલી બે હાથે વાગે બરાબર, તો પછી જો કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ થયા તો ભાજપના ધારાસભ્યો સામે કેમ કોઈ પગલાં નથી લેવાયા? ભાજપ એક જ સવાલ, ભાજપના ધારાસભ્યો પાસે પણ આ દંડકશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓએ આ બેઠા હતા. આખી ઘટના જોયા પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે. પણ જે કરમસિંહભાઈ વાત કરે છે ને કે બે મોઢાની વાતની વાત કરે, એક બાજુ કોંગ્રેસ, એક બાજુ કોઈ મંત્રી સામે કોઈ પગલાં લેવાયા કે નહીં? આમાં મંત્રી આવતા જ નથી. અમરેલી જિલ્લામાં નાજી કીધું, માત્ર કોંગ્રેસના બે ધારાસભ્યોને સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યો તો ભાજપના ધારાસભ્યો સામે કેમ કોઈ પગલા નથી લેવાય? મારો સવાલ સિમ્પલ છે. અમારા વિરોધ પક્ષના નેતા અને શક્તિથી અને અમે તમામ ધારાસભ્યો રજૂઆત કરી, પણ બહુમતી એમની, એટલે અમે ગમે તેટલું કહીએ તો એમને અમારી વાતને, જે બે ધારાસભ્યો બોલેલા એ વાતને ફગાવી દીધી અને અમારા ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા. આખા સસ્પેન્ડ કર્યા, ચલો કોઈ વાંધો નહીં, પણ આખા સસ્પેન્ડ કર્યા. સસ્પેન્ડ કરવા પાછળનું કારણ તમે જુઓ, જે ભાષાનો ઉપયોગ તમારા ધારાસભ્યશ્રીઓએ ગૃહની અંદર કર્યો, સહન કરવાની વાત આવે અને સહન કરવાની વાત આવે તો બી ભારતીય જનતા પાર્ટી સંયમ નથી ચૂક્યો. ભાજપે મારીને વિરોધ કર્યો છે, વિરોધ કર્યો, કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ કર્યો, પણ એ મર્યાદામાં રહીને સંયમ. જો અન્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને તમે કહો છો કે તમે બહુમતીમાં હતા, તો બહુમતીમાં હતા તો બહુમતી વાળાએ હુમલો તમારા ઉપર કર્યો હતો? નથી કર્યો. એ કોર્ડન તોડીને, મંત્રીશ્રીઓની કોર્ડન તોડીને ધારાસભ્યો આગળ નથી નીકળ્યા, પણ પાછા ઉભા રહીને સૂત્રોચ્ચાર કર્યા કે તમે બહાર નીકળો, તમે આ ના બોલો. પણ પહેલી વખત આ જોયું, ભૂષણભાઈ, જે અપેક્ષા જનતાની હતી, લોકોની હતી કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારો અવાજ, અમારો પ્રતિનિધિ હાઉસમાં જઈને કરે, એની જગ્યાએ તમે જે વર્તન કર્યું કે વાણી કરી, એનાથી તમારી પ્રતિષ્ઠા વધવાની જગ્યાએ ખંડાઈ છે. ત્યારબાદ કયા પ્રકારના પગલા લેવાવા જોઈએ અને નથી લેવાયા? સંસદીય પ્રણાલિકાઓ મુજબ ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળે નક્કી કરી, જે કઈ વાત હશે, હજુ પણ ક્યાંક કોકની ભૂલ થાય, આવેશમાં કોક આવી જાય, કોકને ગુસ્સો આવે, સમય જતા ભૂતકાળની અંદર બનેલી અનેક ઘટનાઓ છે, બંને પક્ષના દંડક
અધ્યક્ષશ્રીને મળી અને આની અંદરનો કોઈ જો હાઉસને સાચા અર્થમાં કોંગ્રેસને હાઉસ ચલાવવું હોય, ગુજરાતના વિકાસની અંદર વાત કરવી હોય, હજુ ક્યાંક કશુંક રહી જતું હોય એવી રજૂઆત કરવી હોય, આ એક જ પ્લેટફોર્મ એવું છે કે એની અંદર તમે તમારો અવાજ રજૂ કરી શકો અને એ અવાજને આધારે આવનારા દિવસની અંદર તમે તમારી વાત પહોંચાડી શકો. પણ કરવું હોય તો તમે રજૂ કરવા કરી શકે છે. ભૂષણભાઈ, કમલભાઈ, તમે નહીં કરો. કયા પ્રકારના પગલાં લેવાવા જોઈએ અને જે નથી લેવાયા એ જાણીશું, પરંતુ સમય થયો છે એક વિરામનો. લઈશું એક વિરામ, વિરામ બાદ જોઈશું કે સંસદીય પ્રણાલી મુજબ કયા પ્રકારના પગલાં લેવાઈ શકે છે. लाए स्वाद और अनोखी खुशबू अन्नपूर्णा हिंग, रसोई बनाए संपूर्ण अन्नपूर्णा हिंग सिंस 1976. Mitsubishi Heavy Duty Hybrid Air Conditioner, Eco Smart Air Conditioning with highest electricity saving. Three-dimensional air distribution for surround air conditioning. Airflow up to 60 feet for bigger area coverage. Pan India sales and service network with customer care cell. Mitsubishi Heavy Duty Air Conditioner, world's only hybrid air conditioner. વિદ્યાની જિંદગી ખૂબ જ ફાસ્ટ, પણ રસોઈ કરતી વખતે કોઈ ઉતાવળ નહીં, કારણ કે એની પોતાની અંગૂર તુવેર દાળ પોતાનું કામ જાતે જ કરી લે છે. ધીમા તાપે જલ્દી ચડે છે અને એનો સ્વાદ પણ સૌને ભાવે છે. બ્રેક પર જતા પહેલા આપણે બંને ધારાસભ્યોને સાંભળ્યા, હવે રાજકીય વિશ્લેષક પાસે જઈએ છીએ. આપણે રજનીકાંતભાઈ આપને પૂછીએ, ખાસ કરીને કે કયા પ્રકારના પગલાં લેવાવા જોઈએ જે આ પ્રકારની જે ઘટના બની છે તેના દ્વારા કયા પક્ષના જે ધારાસભ્યો છે તેમની સામે કયા પ્રકારના પગલાં લેવાવા જોઈએ. ગુજરાત વિધાનસભામાં જે કંઈ ઘટના બની અને એ આપણે જોયું છે, ચેનલો દ્વારા પણ જોયું છે, એ જોતાં ભાજપે જે એની બહુમતીના જોરે જે કોંગ્રેસના બે ધારાસભ્યોને સત્ર માટે સસ્પેન્ડ કર્યા છે, ખરેખર એ જ પ્રકારના પગલાં ભાજપના જે ધારાસભ્યો કહેવાય છે કે અપશબ્દો બોલેલા અને આમાં એમણે પણ ભાગ લીધેલો, તેમની સામે પણ એ જ પ્રકારના પગલાં લેવા જોઈએ. બિલકુલ. અને જો એ પ્રકારના પગલાં લેવામાં ન આવે તો એમ કહી શકાય કે બહુમતીના જોરે તમે એકતરફી નિર્ણયો કરેલા છે અને એને કારણે પરિસ્થિતિ એવી ઊભી થશે ધીમે ધીમે કે સોમવારે ફરી તોફાનો થશે અને એમ કહેવામાં આવશે કે બે પગલાં જે અમારા ધારાસભ્યો માટે સામે બે તમે જે પગલાં લીધા એ ભાજપના ધારાસભ્યો સામે લો, નહીં તો અમે ગૃહ ચાલવા નહીં દઈએ. અને ખરેખર તો પરિસ્થિતિ એવી છે કે આ બજેટ છે, વર્ષ માટેનું બજેટ છે, એની ગંભીરતાથી ચર્ચા થવી જોઈએ. જ્યારે તોફાનો થશે ત્યારે વધુ ધારાસભ્યોને તમે સત્ર માટે સસ્પેન્ડ કરશો તો એમને આ જે સત્ર છે એ પૂરું થઈ જશે અને બંને પક્ષો ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના જે કંઈ હિસાબો છે, કમનસીબ એ છે ગુજરાતની કે જ્યારે ગંભીરતાથી પ્રશ્નોની ચર્ચા કરવી જોઈએ, પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ, ત્યારે બંને પક્ષો પોતાના જે એમ કહી શકાય કે એ એકબીજાની સામે આક્ષેપો કરશે અને હિસાબો ચૂકવવાનો પ્રયત્ન કરશે. કારણ કે 2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એક પક્ષને એવો ડર છે કે અમારી પાસે સત્તા ચાલી જશે, બીજા પક્ષને એમ કે અમારે સત્તા મેળવવી છે, એટલે આ વખતનો સંઘર્ષ એવો જબરજસ્ત સંઘર્ષ છે કે બંને પક્ષો પોતાની તાકાત અજમાવવાનો વિધાનસભામાં પ્રયત્ન ન કરે, મહેરબાની કરીને એ આમ જ્યારે ચૂંટણી આવે ત્યારે પોતાની તાકાત અજમાવી લે, સારા ઉમેદવારો મૂકે, સારા ઉમેદવારો મૂકે ને સારા પ્રતિનિધિઓ પ્રજાને આપવાનો પ્રયત્ન કરે. બિલકુલ. જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને
એક ગુજરાતને માટે જે આ કલંકરૂપ છે એ ભવિષ્યમાં એવા બનાવો ન બને. ભૂષણભાઈ, તમને પૂછવા માંગીશ કે ધારાસભ્યોને સસ્પેન્ડ જો નહીં કરાય તો એક તરફી નિર્ણય ગણાશે, શું તમે તમારા પક્ષના સર્વે સર્વ હોવ તો તમારા જ પક્ષના ધારાસભ્યો સામે શિસ્તભંગના કેવા પગલાં લો તમે? આ નિર્ણય મારે કરવાનો નથી. ગૃહની અંદર નિર્ણયો જે કંઈ થાય છે જી એ અધ્યક્ષ સ્થાનેથી થાય છે. નહીં, હું તમને એક ખાલી એ કહેવા માગું છું કે જો તમે સર્વોચ્ચ સ્થાને બેઠા હોય તમારા પક્ષના, બરાબર, તો તમે તમારા પક્ષના ધારાસભ્યો સામે કોઈ પગલાં લો કે ના લો, અને જો લો તો શિસ્તભંગના કેવા પ્રકારના પગલાં હોય? ગૃહ પણ એક નિયમોથી ચાલતું છે, અને જ્યારે નિયમોથી ચાલતું સભાગૃહ હોય ત્યારે ગલી કે ગામનો કે શહેરનો ઝઘડો એ ગૃહની અંદર ના હોય. ગૃહની અંદર તમારા અને ગૃહની અંદર મંત્રીઓ છે, ભાજપનો ધારાસભ્ય હોય કે કોંગ્રેસના ધારાસભ્ય હોય, પણ એ નક્કી તો થવું જોઈએ ને કે કોણે મર્યાદા ચૂકી છે, અને એ મર્યાદા ચૂકેલા ધારાસભ્ય હોય કે સભ્ય હોય એની ઉપર પગલાં લેવા જોઈએ. ગુજરાતની કોંગ્રેસ પર ગુજરાતની અંદર શાંતિથી સલામતી અને સમૃદ્ધિ તરફ આગળ વધી રહેલા ગુજરાતને શાંત પાણીમાં પથ્થરો નાખી વમળો પેદા ના કરવી હોય તો કોંગ્રેસ પક્ષ કે ભાજપ પક્ષ હજુ વિકાસની આગળ લઈ જવો જોઈએ. વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં કોંગ્રેસ જે કે બીજા પાર્ટીના સભ્યોએ ક્યાંય ગરિમા ના ચૂકવી જોઈએ, અને પોતાને મળેલો પ્રશ્નની રજૂઆત કરવાનો અધિકાર. નહીં નહીં, મારો સવાલ એટલો છે, તમારા સવાલ સાથે હું એટલી જ વાત કહું કે બંને પાર્ટીના દંડકશ્રીઓ અને કામકાજ સલાહકાર સમિતિના સભ્યોએ આની બેસીને સરળ ઉકેલ લાવવો જોઈએ, અને ક્યાંક કોઈક મર્યાદા રહી ગઈ હોય તો દિલગીરી વ્યક્ત કરીને. ભૂતકાળમાં આવા અનેક દાખલાઓ બનેલા છે કે ક્યાંક નમતું જોખાયું હોય, ક્યાંક વધારે પડતું જોખાયું હોય, તો બેસી અને સરળ અને સુખદ ઉકેલ લાવી શકાયો છે. પણ સરળ એ દિશામાં આગળ વધવાની પહેલ એ ભારતીય જનતા પાર્ટીએ એ વખતે પણ કરી હતી કે માફી માંગી લે કે વાત પૂરી થઈ જાય. નહીં પણ જો કદાચ શિસ્તભંગના પગલાં લેવાની વાત આવે તો શું એ પહેલ કરશે કે ભાઈ હા અમારા ધારાસભ્યો, કોંગ્રેસના તો લઘુમતી હતી એના કારણે એ કોંગ્રેસે એનો વોટ ના આપી શકી, બહુમતી ભાજપની હતી એના કારણે ભાજપ હાવી થયું અને હાવી થવાનો પ્રશ્ન નથી. કોંગ્રેસના ધારાસભ્યો એને સસ્પેન્ડ કર્યા, લઘુમતી કે બહુમતીનો પ્રશ્ન નથી. મર્યાદા કોણ ચૂક્યું છે અને કેવી ચૂક્યું છે મર્યાદા એના ઉપર ચૂક્યા છે, અને ત્યારે જ આ ગરિમા ગૃહની ગરિમા લજવાય છે. કમસીભાઈ, આપને પૂછવા માંગીશ કે જો તમે તમારા પક્ષના સર્વે સર્વા હોવ તો તમે પક્ષના ધારાસભ્યો સામે કેવા પ્રકારના શિસ્તભંગના પગલાં લો, કારણ કે કોંગ્રેસે બી આજે જે ઘર્ષણ થયું છે એની અંદર દ્રશ્યોની અંદર સાફ દેખાઈ રહ્યું છે. કમસીભાઈ, હવે ખરેખર સીસીટીવીમાં બી આ રીતે બનાવ બન્યો એમાં અમારા ધારાસભ્યોના રીત સર કે બે ધારાસભ્યો ભાજપના મેં નામ દીધા એ બોલ્યા, તેમ છતાં પછી બંને એ ભૂષણભાઈ કહે છે બંને દંડકો ભેગા થઈ અને વાત કરી, અમારા દંડકનું તો પૂછ્યું જ નથી. ત્યાં તો અધ્યક્ષે જાહેર કર્યું કે હું કોંગ્રેસ બંને દંડકને પૂછ્યું જ નથી. ખરેખર સમજેલો છું ભૂષણભાઈ, બંને દંડકો સમજણમાં અભાવ છે અને એ આ દંડકોએ કરવાનું નથી. નાયબ મુખ્યમંત્રી આ દંડકો કઈ કરવાની વાત નથી. નિયમોથી ચાલતી વિધાનસભાની અંદર તમે દરખાસ્ત મૂકી, ભારતીય જનતા પાર્ટીએ મૂકી દરખાસ્ત, અને દરખાસ્ત ઉપર જે વાત થઈ છે અધ્યક્ષે રૂલિંગ દરખાસ્ત ઉપર તમારા બે ધારાસભ્યો બી બોલ્યા, તમને કીધું કે ભૂતકાળ એટલા માટે ખરેખર એમને બે સસ્પેન્ડ કરવા જોઈએ અમારા કર્યા, મેં એટલા માટે કીધું બે ધારાસભ્યો હતા. કોંગ્રેસની માંગ છે કે ભાજપના જેમ કોંગ્રેસના બે ધારાસભ્યો સસ્પેન્ડ કરવામાં આવ્યા એવી રીતે ભાજપના બી બે સસ્પેન્ડ ધારા થવા થવા જોઈએ, તો શું એ થશે ખરું? ના કરે ના જ કરે ને, જોઈને તમે અમે રજૂઆત કરી એ જ વખતે કે ભાઈ તમારા અધ્યક્ષશ્રીને રજૂઆત કરે, રજૂઆતના આધારે યોગ્ય ભાઈ પ્રફુલભાઈ પાનસરિયા ખુલ્લે આમ બીભત્સ આખી કેસેટ, નહીં આખી કેસેટમાં ન તો પ્રફુલભાઈ દેખાય છે
ન તો કાંતિભાઈ દેખાય છે અને વિરોધ નિર્મલાબેન વાધવાણી પણ નથી દેખાતા જ નથી નિર્મલાબેન વાઘવાણી નિર્મલાબેન વાધવાણી પણ નથી દેખાતા એ નથી તેમ છતાં એમને કીધું કે મને નિર્મલાબેન ઉપર હુમલો એ ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી હોવાને કારણે મને ધારાસભ્યોને પૂછવા માંગીશ બિનજરૂરી કામગીરી કરાવવા માટે આ હુમલો કર્યો છે હુસેનભાઈ કમસે મારે નતું બોલવું અત્યાર સુધી પણ મારે કેવું પડે કે જિલ્લાના પ્રભારી મંત્રી ઉપર હુમલો કરવો અને તમારા ગેરવાજબી કામો કલેક્ટર જોડે તમારે કરાવવા માટે થઈને આ દુષ્કૃત્ય કર્યું છે આવું કેવું પડે મારે આપ બંનેને પૂછવા માંગીશ ભૂષણભાઈ કમસીભાઈ આપણે બંનેને પૂછવા માંગીશ કે જ્યારે તમે મત લેવા જશો ત્યારે પ્રજા પૂછશે તો શું જવાબ આપશો કે માત્ર સામેના પક્ષ ઉપર દોષારોપણ જ કરશો હવે ખરેખર તો દોષારોપણ કરવાનો પ્રશ્ન નથી બંને ધારાસભ્યોને અહીં અમારા કોંગ્રેસના બે સસ્પેન્ડ કર્યા એમના બે ભાજપના ધારાસભ્યો હતા એમને ખરેખર સસ્પેન્ડ કરવા જોઈએ પણ ના એવું તો કરતા જ નથી અને એ કે અમે બોલીએ અમે એ જ સાચું અમે બોલીએ તો મારી વાતને આપ ફગાઈ દેશે તમને સત્તા લેવી છે લે સત્તા તો આ સુધી ભૂષણભાઈ તમને પૂછવા માંગીશ કે જ્યારે તમે મત લેવા જશો ભારતીય જનતા પાર્ટી આગામી સમયની અંદર ચૂંટણી આવી રહી છે મત લેવા જશે તો પ્રજા પૂછશે તો શું સામેના પક્ષ ઉપર ખાલી દોષારોપણ જ કરશે કે ખરેખર જવાબ આપી શકશે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ પગલા લીધા હશે તો તમે જવાબ આપી શકશો ભારતીય જનતા પાર્ટી પાસે મત લેવા જવા માટે ગુજરાતની અંદર એ વિકાસના કામની વાત છે હાઉસમાં કોણ શું બોલ્યું કોણે શું કર્યું એવી વાત નથી વિકાસની એટલી બધી વાતો છે એ વાતો લઈને આ ધારાસભ્ય આ કર્યું તે કર્યું આવું દોષારોપણ કરીને ભારતીય જનતા પાર્ટી મત માગવા નહીં નીકળે એને 5 વર્ષની અંદર કરેલી કામગીરી કે જ્યારે અમે તમને ચૂંટીને મોકલીએ છીએ શું ગૃહમાં ત્યારે અમે ચોક્કસ એ કહીશું કે ભારતીય જનતા પાર્ટી વિકાસની યાત્રાને વેગવંતી બનાવી છે આટલા આટલા કામ કર્યા છે આ વિકાસની યાત્રાને રોકવાનું કામ એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે કોંગ્રેસ આ કરી રહી છે એનું દુઃખ છે માટે તમે કોંગ્રેસ અને લોકો જાણે છે કોંગ્રેસ તે ઓળખી ગઈ છે નાની નાની નગરપાલિકાઓની અંદર કોંગ્રેસ સાફ થઈ ગઈ તમારી રજનીકાંતભાઈ આપણે પૂછવા માંગીએ છીએ ખાસ કરીને જ્યારે હવે આ પરિસ્થિતિ સર્જાઈ છે હવે જ્યારે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે શું સ્થિતિ થશે અને બંને પક્ષો વચ્ચે ત્યારે શું સ્થિતિનું સર્જન થશે બંને પક્ષો જે રીતે વર્તી રહ્યા છે વિધાનસભામાં એના પ્રત્યાઘાત પડશે જ આવનારી ચૂંટણીઓમાં અને જે ભાજપ એમ કહી રહ્યું છે કે અમે વિકાસના કામો કર્યા છે આજે જોઈએ તો ગુજરાતમાં તમામ વર્ગમાં અસંતોષ છે અને તમામ વર્ગ જુદા જુદા પ્રકારના આંદોલનો કરી રહ્યા છે એટલે ભાજપની ભૂતકાળમાં જે સ્થિતિ હતી એ અત્યારે નથી અને કોંગ્રેસે પણ વિચારવાનો સમય પાકી ગયો છે ભાજપ અને કોંગ્રેસ એવું માની રહ્યા છે કે અમારા બે સિવાય ત્રીજો વિકલ્પ જ ક્યાં છે ખરેખર જે પરિસ્થિતિ બંને પક્ષો ગુજરાતમાં ઊભી કરી રહ્યા છે અને વિધાનસભામાં જે એ લોકો જે કંઈ કરી રહ્યા છે એનાથી ખરેખર ગુજરાતને ત્રીજા વિકલ્પની જરૂર છે હા કેટલાક મિત્રો એમ કહેશે કે ગુજરાતમાં ભૂતકાળમાં ચીમનભાઈ પટેલ શંકરસિંહજી વાઘેલા કેશુભાઈ પટેલે ત્રીજો વિકલ્પ ઊભો કરવાનો પ્રયત્ન કરેલો પણ એ નિષ્ફળ ગયેલા એનું એકમાત્ર કારણ હતું કે એ લોકોએ પક્ષ 6 મહિના 12 મહિના ચલાવેલો વધુ સમય ચલાવેલો નહીં એ પક્ષો જો આજે હોત તો પરિસ્થિતિ ગુજરાતમાં જુદી જ હોત અને ત્રીજો વિકલ્પ ગુજરાતમાં સારા માણસોને ઊભો થાય એ અત્યંત જરૂરી છે કારણ કે છેલ્લા 20 વર્ષથી જે કંઈ બની રહ્યું છે આજે ભૂષણભાઈ એમ વાત કરી કે વિધાનસભામાં જે કંઈ છે માફી માગી લેવામાં ભૂતકાળમાં અનેક વખત માફીઓ માગી છે તો છતાં એ બનાવવાનું પુનરાવર્તન થતું જ રહ્યું છે બિલકુલ આવવાની છે નહીં અને બંને પક્ષોએ જે કંઈ ખોટું કર્યું હોય જેમ ભાજપના ધારાસભ્યોએ જે ખોટું કર્યું એમને પણ સત્ર માટે સસ્પેન્ડ કરવા જોઈએ જેમ કોંગ્રેસના કરવામાં આવ્યા છે અને શાંતિથી બેસીને ગુજરાતના પ્રશ્નો અંગે વિચાર કરવો જોઈએ આજે ગુજરાતમાં એટલા બધા પ્રશ્નો તમે વિચારો કે બેરોજગારો 8 લાખ નોંધાયેલા 35 લાખ ન નોંધાયેલા બેરોજગારો છે આંગણવાડી બહેનોના પ્રશ્નો છે ફિક્સ વેતન ધારાનો પ્રશ્ન છે બિલકુલ ગુજરાતમાં આંદોલન છે ઉકેલવાની જરૂર છે લોકશાહી શાસન વ્યવસ્થામાં શાંતિથી બેસીને પ્રશ્નો ઉકેલો
બંને પક્ષો ઉકેલો. ગૃહમાં ગુરુવારે થયેલી મારામારીના દ્રશ્યો મુદ્દે સ્પષ્ટ જવાબ તો ન તો શાસક પક્ષ પાસે છે, ન તો વિપક્ષ પાસે. પરંતુ આ બનાવમાં જવાબદારો સામે પગલાં ચોક્કસ લેવાવા જોઈએ. પોતાના કાર્યકરો અને સામાન્ય નાગરિકો પાસેની શિસ્તતાની અપેક્ષા રાખતા રાજકીય પક્ષો પાસે નાગરિકો પણ તેમના નેતાઓની શિસ્તતાની અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે. હવે જો ગૃહની ગરિમાને લજવનારા નેતાઓ સામે કોઈ પગલાં નહીં લેવાય તો તેનું પરિણામ મતદારો આગામી ચૂંટણીમાં આપી શકે છે. ચર્ચામાં જોડાવા બદલ ભૂષણભાઈ આપનો, કમશીભાઈ આપનો અને રજનીકાંતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ ચર્ચામાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.